એક જણે પોપટભાઈ લોટરી લીધી, લોટરીની ટિકિટ 3 કરોડ, કનુભાઈ 3 કરોડની લોટરીની ટિકિટ, અને એ પોતે અભણ પાસો, બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને જ હું પ્રોગ્રામમાં જાઉં છું કાયમ માટે. જો તમારે ન જોવે દેખાડ જોવે છો તઈ જો છે ને, કોઈ ગોળી ન મારી જાય, ખોટી ગોળીઓ, ખોટી ગોળી. હા સાથે બોલે લોટરીની ટિકિટ લીધી ને પોતે અભણ, એની પત્ની ભણેલા, એ રોજ છાપામાં જ્યારે જેદી ડ્રો હતો ને, એનો જેદી ડ્રો ડિક્લેર, એનું છાપું એ બેન લઈ આવ્યા, અને પતિદેવે આ ઘૂઘેશે લીધેલી ટિકિટ. તો એ ટિકિટના નંબર બેને ઓલા ડ્રોમની દિવસે એ છાપામાં જોયા, લાગ્યા 3 કરોડ. બેનનો અંબોડો છૂટી ગયો. હો હો ઘુઘુ ઘુઘ્યું મેં છે બના ઘુઘેશ. પણ એની પત્નીને ખબર હતી કે આ ઘુઘુએ 3 પૈસા ભેગા ભાડ્યા નથી, અને 3 કરોડની ખબર પડશે તાની કમાઈને સટકી જાય. હવે કરવું શું? પણ આમ થોડોક ધાર્મિક માણસ, અને બાજુમાં બાપુ ગામની બાજુમાં હાવ કોરા સાધુની જગ્યા, તપ્પા સિવાય બીજો ધંધો કરેલો નહીં, ગાંજા સિવાય બીજું કાંઈ નહીં, કૂતરું રોટલો ન્યા ન પાડે, મેરી કુટિયા મેં મત આના. અચ્છા પણ આ ન્યા રોજ સલમ જીકવા જતા, એટલે બેનને હું છું કે ઘુઘુને ન્યા ભરોસો છે, અને ઓલા સાધુ છે, અમુક અમુક બહુ એમાંય લોભિયા હોય. બાપુ એક બાપુ 15 વર્ષ સુધી આશ્રમ ચલાવ્યો, ઓલો ભલે ઓલું ઘડીક ભલે બેઠો, બીજી વાત નીકળે એટલે 15 વર્ષ આશ્રમ ચલાવ્યો, જેટલા રૂપિયા આવે આસન ને હેઠે જ મુકતા, આજા આજા બચ્છા કામ હો જાયગા, આજા આજા બહુત બઢિયા, આજા આજા આજા, અને આસન ને હેઠે થપ્પો થઈ ગયેલો. એક મારી જેવો હોશિયાર ખેડુ, મારી જેવો, કે આ માળો કઈ કરતો નથી સાધુડુ. કેમ છો બાપુ? મજામાં? મજામાં, આવો આવો માયાભાઈ. ખેડૂત નામ માયાભાઈ હતું. ચિંતિત ક્યુ હો? કે ચિંતિત તો એવું છે બાપુ, જમીન હારી છે, પાણી હારું છે, પણ હાવ લુખે સૌ, બિયારણના પૈસા નથી, ભાગીદાર ગોતું છું, જો કોઈ ભાગ્યો મળી જાય. અરે બિયારણ કા પૈસા હમ દેંગે? તો 1000 રૂપિયા કા બિયારણ હો બચ્ચા, તો ફાયદા કિતને 1000 કા હોતા હૈ? અરે કે બાપુ 1000 નું બિયારણ વાવ્યું હોય ને તો 50 જણો ફાયદો થાય. આ 1 બાજરાનો દાણો બાપુ વાવીએ તો 1 ખોબો બાજરો આવે, કેટલો ફાયદો છે? અચ્છા 1 દાણે મેં છે તો 1 ખોબા તો કિતના હોતા હૈ? તો બાપુ હું જો કે આટલા તેને હિસાબે કરી નાખ્યો, ઓહો 1 વર્ષમાં હું કેટલા રૂપિયા કમાઈ જાય. તો કોઈ બાત નહીં બેટા, ક્યાં ખેતી કરના હૈ? કે બાપુ શેરડી વાડ કરના હૈ, એમાં બહુ ફાયદો થાય બાપુ. અચ્છા બાળો ક્યાં હોતા હૈ? ગન્ના બાપુ, ગન્ના, ગન્ના શેરડી, ઉસકો હમ વાડ બોલતે હૈ. કે તો વાડ જીકો, લે જાઓ પૈસા લે જાઓ. અરે બાપુ ઇસમે તો ખાંડ બનેગા, ગોળ બનેગા, કરોડપતિ. અરે કે કરોડપતિ કરોડપતિ છોડો, લે જાઓ. પછી તો બાપુને ઊંઘ જ આવે નહીં, રોજ હાજે હેરડી સપનામાં આવે. કોટા ફૂટ્યા ન્યાલી ખેતરે આટો મારવાનું ચાલુ કર્યું, અને હેરડીને સમરા આવી ગયો, પાકી ગઈ હેરડી, ખેડૂ તૈયાર. માયા આયર જેવો શેર, એટલે માયા આયર જેવો એટલે બીજા ઘણા છે માયા આયર. હું તો પ્રોગ્રામ આપું છું, હું ના, હું ખેડૂ નથી, મેં પણ હેરડી કરી મેં. જોશુભાઈ પાણી આપ્યું મારું ખેતર, ખેરડી હારી પાકી ગઈ, હારું છું 25 વીઘા નથી. તે ઓલો ખેડૂ શું કર્યું ખબર? રાતના દાળિયા લઈ આવ્યો ભાઈ, હેરડી કાપીને આગળા ખેતરમાં પાથરી દીધા, ને દીહવાળી મારી દીધી. હવારે આવીને ખેરડી તો, શેરડી તો ફેક્ટરી આવી ગયેલી. અરે ક્યાં હુઆ બેટા? કે આવો આવો બાપુ, વાડી આવો, ધવાડા નીકળે. ક્યાં હુઆ બેટા? બાળ જલ ગયા બાપુ. અને જે બાપુને આઘાત લાગ્યો, જટા સૂટ્યો, બાળ જલ ગયા. અને બિચારા ને બીજી સંસારની ભાન નહીં, એને એમ જ લાગ્યું વાળ હલગી જાય આનેથી દુનિયામાં મોટું દુઃખ જ ન હોય. પછી તો જેને રોતા ભાળે ને એને એમ કહ્યું, તુમને બી બેટા બાળકી યા થા,
एक दीकरी हार जाती थी न्या विश में गया बेटा बाल तुमने भी बाल किया। अरे कोक गुजरी के लोन 50 जना रोता रोता जाता था बाप के ओ हो 50 जना ने बाल किया एने एम के वाड़ करे एनी सिवाय कोई रोवे ज नहीं एटले बोलो गुगु न्या गयो એટલે ગુગુ ને ટીક્યો એને એની પત્નીએ કીધું નહીં કે આપણે આ લોટરી લાગી ગઈ પણ એની પત્નીને ખબર કે આને જો ખબર પડશે તો કમેન્ટ છટકી જાય પૈસા આવશે ને ધણી જાય તો આને આને એવું કઈ ન થાય શું કરવું એટલે એ જે બાપુ પાસે બેહવા જતો હતો ત્યાં બેન ગયા આયે બેટા કે બાપુ નમો નારાયણ નમો નારાયણ બેટા બે છો કામ હે બેટા આ બાપુ થોડા કામ હે અહીંયા આવતા હે ને રોજ બેહને કા બેટા આવતા હે ને એ બાપુ આવતા હે ને કરક કરક લોટરી લેવા જાવતા હે તો લોટરી કી ટિકિટ લાવ્યા હે એક પહેલા ઇનામ 3 કરોડ હે અચ્છા કા બાપુ 3 કરોડ હે પણ આપ ધ્યાન રખો ઉસકો ઉસકો પતા ચલેગા કે લગ ગઈ તો કમાન છટક જાતી હે ને બાપુ તો લગ તો ગઈ હે 3 કરોડ તો આ ગયા હે બાપુ ઉસકો મિલેગા તો આપ એસકે ધીરે ધીરે બાપુ સમજા દેના તો બાપુ મેરા ધણી બસ જાય કોઈ વાત નહીં બેટા મેં બોધ દે દુંગા નું બોલો હાજે આવ્યો સલમ પીધી પછી બેટા મેને સુના હે તુમને લોટરી કા ટિકિટ લિયા હા બાપુ તમને કિસને બતાયા નહીં મેરે કો પતા હે ત્રિકાલ જ્ઞાની હું મેં બેટા અરે ગે બાપુ ને ખબર પડી ગઈ હા બાપુ લિયા હે ભગવાન કી દયા હોગી બેટા લગ જાયગી અરે બાપુ લાગી જાય તો કામ થઈ જાય ને હા બેટા લગ જાયગી અરે કે બાપુ તો તમારી ઉપર ભરોસો કરો ભરોસા રાખના મેરી ઉપર હો જાયગા તેરા કામ પણ દેખ લો બેટા બાપુ ને ખબર હતી લાગી જ ગયેલી છે પણ દેખ લો બેટા તુજે 3 કરોડ કી લોટરી લગ જાય તો તું ક્યાં કરેગા એ કે બાપુ અડધા તમારા તા બાપુ નું નહીં છટકી ગયું 1.5 કરોડ 1.5 કરોડ બાપુ ઉભે રોડે 1.5 કરોડ એ બાપુ નમો નારાયણ 1.5 કરોડ મારા વાલા આ સંપત્તિ કઈક નું છટકાવી નાખે છે એ સંપત્તિને સદમાર્ગે આપણે વાપરીએ અને આવા સારા કાર્યો થતા રહે એવી આશા સાથે આ બધાને વિનવું છું અને આજના દિવસે અમારો પહેલો પ્રોગ્રામ એ પહેલા પ્રોગ્રામમાં તમને બધાને ભાવથી મજા આવી છે કે પણ ખૂબ સારું વાતાવરણ અહીં બંધાણું છે આવું ના આવું આશ્રમ તરફ વાતાવરણ બંધાતું રહે એવી આશા સાથે વિનું છું અસ્તુ જય શ્રી